પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા રાજકોટ રાજકોટ સંગઠનમાં જૂથવાદ ન હોવાનો દાવો અમરીશ ડેર અંગેના નિવેદન ને ટ્વિસ્ટ કરાયું હોવાનું પણ કહ્યું અમદાવાદના સોલા ઉમિયાધામમાં મંદિરનું કરાયું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપાલા નીતિન પટેલ સહિતના પાટીદાર આગેવાનો રહ્યા હાજર હજુ બે દિવસ રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં પડી શકે છે વરસાદ અમદાવાદના ધોળકાના વારણા ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત પાંચના મોત ચાર ઘાયલ તમામ મૃતકો ખંભાતના રહેવાસી ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું રિંકલ સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સોલામાં ભવ્ય ઉમિયાધામ કેમ્પસ અને મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા ઉપસ્થિત રહ્યા ઉપરાંત રાજ્યભરમાંથી સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા કરોડના ખર્ચે ઉમિયાધામ કેમ્પસ તૈયાર કરાઈ છે ઉમિયાના મંદિરની ઊંચાઈ એકસો એકત્રીસ ફૂટ અને લંબાઈ બસો પાંત્રીસ ફૂટ રહેશે મા ઉમિયાનું આ સૌથી મોટું મંદિર બનવાનું છે જેમાં સોમપુરા પથ્થરોનો ઉપયોગ કરાશે ધાર્મિક સંકુલની સાથે સાથે અહીં સમાજના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલનું નિર્માણ કરાશે ભોજનાલયની પણ વ્યવસ્થા કરાશે તો અદ્ભુત બેન્ક્વિટ હોલ અને પાર્કિંગ નું નિર્માણ પણ કરાશે ચુમ્મોતેર હજાર વાર જગ્યામાં જુદા જુદા સંકુલ પણ બનાવાશે સ્વાગત માટે તો આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેમાં દરેક ભક્તો સહભાગી થઈ શકે માટે દાન કરી શકે એ પ્રકારની સોમપુરા પથ્થરો થી તૈયાર કરવામાં આવશે મંદિરનું આયુષ પથ્થરો થી બનતું હોય ત્યારે હજારો વર્ષનું બનતું હોય છે શિલ્પકલા અને વાસ્તુકલાનો સંગમ સાથે હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે મંદિર નિર્માણ થશે આ આ મંદિર નિર્માણની અંદર દરેક જન જનની ભાગીદારી ગોઠવાય એટલે ફક્ત રૂપિયા પાંચસોનું ઈંટદાન અને પાંચ હજાર રૂપિયાનું શિલાદાનની યોજના કરી છે જેથી કરીને અંદર મા ઉમા ભક્તો આ નિર્માણ કાર્યની અંદર ભાગ લઈ શકે મંદિરની સાથે સાથે દીકરા દીકરીઓની હોસ્ટેલ બનશે જેની અંદર બારસો દીકરા દીકરીઓ રહી શકશે એવી સુવિધા આપવામાં આવશે બસો જેટલા દીકરા દીકરીઓની વર્કિંગ હોસ્ટેલ બનાવવામાં આવશે અને અહીંયા પાર્ટી પ્લોટ ભવ્ય બેન્કવેટ હોલ સમગ્ર જન જનની લોકો ભોજન પ્રાપ્ત કરી શકે એવું ભોજનશાળા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે અહીંયા ગેસ્ટ હાઉસની સુવિધા આમ સામાજિક શૈક્ષણિક અને જુદા જુદા પ્રકારોનું અહીંયા સંકુલો બનાવવામાં આવશે અમારા ફ્યુચર પ્રોજેક્ટની અંદર અહીંયા મેડિકલ સેન્ટર ઊભું કરવામાં આવશે અહીંયા તમને અત્યારે વાત કરું તો અમારા જ કેમ્પસમાં પિસ્તાલીસો દીકરીઓ ભણી રહી છે માત્ર પિસ્તાલીસો દીકરીઓ આ જ કેમ્પસમાં ભણી રહી છે બીબીએ એમબીએ આ સાયન્સ કોમર્સ ઇંગ્લિશ ગુજરાતી અને અને નર્સિંગ તો મને કહેતા બધી પૈસા અમે અમે બધા જ સમાજના લાભ માટે કામ છીએ પાટીદાર સમાજ પાટીદાર સમાજ એ દરેક સમાજ સાથે રાજકોટમાં ફી મામલે ઉન્નતિ સ્કૂલની ની દાદાગીરી સામે આવી છે ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂક્યા દસથી વધુ વિદ્યાર્થીને બહાર બેસાડતા વિવાદ સર્જાયો છે દરરોજ પ્રાર્થના બાદ વર્ગખંડ બહાર બેસાડતા હોવાનો આરોપ છે સાતસોમાંથી અડધા વિદ્યાર્થીએ દોઢ વર્ષથી ફી નથી ભરી તેવું સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમને વર્ગખંડમાંથી બહાર બેસાડવામાં આવી રહ્યા છે વધુ માહિતી સાથે અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે જે અંકિત આ અંગે શું વધારે માહિતી છે ફી ન ભરવા

બહાર બેસાડવામાં આવ્યા છે ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે રાજકોટ શહેરની ઉન્નતિ સ્કૂલ નો વિડીયો છે તે વાયરલ થયો છે ફી ન વિદ્યાર્થીનીઓને બહાર બેસાડી દેવામાં આવ્યા પણ સામે છે સમગ્ર મામલે વાલીઓ દ્વારા વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે જયારે સંચાલક ની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારે તેમનું કેવું છે કે સાતસો પૈકી અડધા વિદ્યાર્થીઓની છેલ્લા દોઢ વર્ષથી ફી બાકી હોવાના કારણે આ પ્રકારે તેમને

અમરેલી જિલ્લામાં સિંહો દિવાલને છલાંગ મારતો એક પ્રથમ વિડિયો સામે આવ્યો છે રાજુલાના રામપરા બે ગામમાં મોડી રાત્રિના પાંચ સિંહ પરિવાર ગામમાં ઘૂસી આવ્યા હતા એક પછી એક સિંહ દિવાલની છલાંગ લગાવીને અન્ય વિસ્તાર તરફ સિંહો ગયા વિભાગના પેટ્રોલિંગના અભાવે સિંહો વધુ પડતા ગામડામાં ઘૂસી જાય છે પ્રજાને વારંવાર સમય પર ટેક્સ ચૂકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે પરંતુ તંત્રની સરકારી આઠ વર્ષ પહેલા નવા બનેલા છોટાઉદેપુર જિલ્લાના આ દ્રશ્યો જ્યાં રાજ્ય સરકારે કરોડોના ખર્ચે પોલીસ અધિક્ષકની કચેરી જવાનોના ક્વાર્ટર્સ એલસીબી ઓફિસ પોલીસ આર્ચરી એકેડમી સહિતની જરૂરી આધુનિક બિલ્ડિંગ બનાવી દીધા પરંતુ હાલ તે ધૂળ ખાઈ રહ્યા છે કારણ કે કચેરીનું નવા બિલ્ડિંગમાં શિફ્ટિંગ જ નથી કરાયું પરિણામે નવા બિલ્ડિંગ નકામા પડ્યા છે અને હાલ જ્યાં કચેરી ચાલી રહી છે તેનું ભાડું ચૂકવી પ્રજાના પૈસાની બરબાદી કરાઈ રહી છે છોટાદેપુર ખાતે એસપી કચેરી લગભગ અઢાર અગિયાર કરોડના રૂપિયાના ખર્ચે બનાવી દેવામાં આવી છે એને એક વર્ષ જેટલો સમય પૂરો થવાયો તેમ છતાં પણ આ કચેરીની અંદર શિફ્ટિંગ થયું નથી રાજવી પરિવારના ભાડાના મહિને ભાડું ખર્ચી અને ઓફિસ ત્યાં જ છે અમારા આદિવાસી વિદ્યાર્થીઓને આનો લાભ મળે અને જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય લેવલે જે એવોર્ડ મળે છે એમાં ઉમેરો થાય અને તમામ વિદ્યાર્થીઓને સારો આમાંથી શીખવાનું મળે અને ટ્રેનિંગ મળે એના માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ જેમ બને એમ જલ્દી આ એકેડમીનો લાભ અહીંના વિદ્યાર્થીઓને મળે એવી એવો હું પ્રયત્ન કરીશ વળી સરકારી કચેરી માટે ભાડે આપનારા કેટલાક લોકોને ભાડું પણ ન ચૂકવાયું હોવાનું ખુલ્યું છે જિલ્લાના જોજ ગામના એક દિવ્યાંગ વ્યક્તિનો આરોપ છે કે પોલીસ સ્ટેશન માટે માસિક પંદર હજાર ત્રણસો રૂપિયા લેખે ત્રણ વર્ષ માટે તેમણે મકાન ભાડે આપ્યું પણ સાત મહિનાથી એક રૂપિયો ચૂકવાયો નથી ચોથા મહિનામાં પોલિટેશન મારું મકાન છે ભાડે આપ્યું છે તો લગભગ સાત મહિના થઈ ગયા પૂરા થઈ ગયા તે મારી રોજી મળતી રહી તો પોલિટિશન માટે વાત કરી તો મેં ફાળાયેલું તો સાત મહિના થઈ ગયા તો હજી ફાડું મને નહીં મળતું તો મારે કરવાનું શું અત્યાર સુધી છોટાઉદેપુર ની નવી સરકારી ઇમારતમાં પ્રજાના કરોડો રૂપિયા છે

હર ઘર દસ્તક અભિયાન જોશમાં શરૂ કરાયું છે દરેકને રસી માટે પીએમ મંત્રીનો આગ્રહ છે ડિસેમ્બરના અંત સુધીમાં સો ટકા રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તો નવ લાખ લોકોના ઘરે જઈને સંપર્ક કરી રહી છે આરોગ્યની કોર્પોરેશન વિભાગની જે ટીમો છે તે ઘરે ઘરે જઈ રહી છે અને સર્વે કરી રહી છે અને સર્વેની અંદર મહદઅંશે વાત આવી રહી છે કે જે ઘરના મેમ્બરોએ વેક્સિન નથી લીધી તેની સામે ઘરની બહાર આ પ્રકારની ચોકડીઓ છે તે મારવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો પહોંચે છે ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે જે રીતે પોલિયો મહા અભિયાન કરી દો એ રીતે વેક્સિન કરવામાં છે લીધે આ પ્રકારની ચોકડીઓ જે મકાનમાં નથી જે લોકો વેક્સિન નથી લીધી એ પરિવારને ઘરે જઈને વેક્સિન છે તે મહાનગરપાલિકાની ટીમો આપી રહી છે તો સાથે જે ઘરોની અંદર વેક્સિન લઈ લેવામાં આવે છે ત્યાં પી શબ્દ લખવામાં આવે છે તે લોકોએ વેક્સિન છે તે તેના પરિવારો લીધી છે

જે જે વ્યક્તિઓ હજી વેક્સિન નથી લીધી અથવા વેક્સિન લેવા નથી માંગતા એને અમે સમજાવી અને વેક્સિન ઘર ઘર દસ્તક અંદર આપી રહ્યા છે અત્યારે લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને સો ટકા વેક્સિનેશન જે ટાર્ગેટ છે ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ કરવાનો તે અહીં લક્ષ્યાંક છે તે પૂર્ણ કરવા માટે કોશિશ છે તે પ્રયાસ છે તે મહાનગરપાલિકા કરી રહી છે પ્રકાશ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ મોરબીમાં પણ ન્યૂઝ એટીન ગુજરાતીએ દસ રૂપિયાના સિક્કાને લઈને રિયાલિટી ચેક કર્યું તો અન્ય જિલ્લાની જેમ અહીં પણ દસ રૂપિયાના સિક્કા પર બેન લાગી ગયું હોય તેમ વેપારી કે એસટી બસમાં સિક્કા લેવા માટે કોઈ રાજી નથી જેને કારણે પેસેન્જર્સ મુશ્કેલીમાં મુકાયા છે રિયાલિટી ચેકમાં એક વેપારીએ કહ્યું કે બસ સ્ટેશન પર મોડી રાત્રિ દરમિયાન આવતા મુસાફરો વસ્તુ લેવા આવે તો તેમની પાસેથી દસના સિક્કા રાખી અને દસ રૂપિયાની નોટ આપી દઉં છું અને હું તે સિક્કા અમદાવાદથી આવતા કંડક્ટરને આપી દઉં છું અહીં મોરબીમાં કોઈ વેપારી કે નાગરિકો દસના સિક્કા લેતા નથી હવે સૌરાષ્ટ્રમાં આ પ્રશ્ન જટિલ બનતું જઈ રહ્યું છે લોકો પણ સરકારને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અપીલ કરી રહ્યા છે ઘણીવાર પેસેન્જર પાસે સિક્કા દસના જ હોય છે અને ઓલા હોતા નથી એટલે આપણે ક્યારે કેમ થાય કે લાવો આપણે લઈને કોકને આપી દઈશું અમદાવાદની અહીંયા ચાલે તો ડ્રાઈવર કંડક્ટર કોક આપણી હેલ્પ કરે ને લઈ જાય અને એની પાસે લઈને આને આપણે નોટો આપી દઈશ સામે મોરબીની અંદર બધાય ગમે ગ્રાહકને અમે દઈશી તો એ એમ જ કેસે કે આ કોઈ પાછા લેતું નથી બરોબર તો આ બધા લેવા માંડે એટલે ચાલુ જ છે આમ કોઈને તકલીફ નથી હાલ અત્યારે જે સૌરાષ્ટ્રમાં તમામ જગ્યાએ જે દસના સિક્કા પર હાલ અત્યારે જે લોકો લઈ નથી રહ્યા જે એસટીની વાત કરવા જઈએ તો અહીંયા ખાસ કરીને જે લોકો પાસે છૂટા રૂપિયા હોય છે જેમાં દસનો સિક્કો જે સરકારી ચલણમાં અત્યારે પણ સામેલ છે તે લેવામાં નથી આવી રહ્યો આપણે હાલ તેનું રિયાલિટી ચેક કરશું હાલ અત્યારે આપણે જે બસમાં છીએ જે અંજારની બસમાં છીએ અને આપણે એની ન્યૂઝ એટીન ગુજરાતી સાથે તમે જે જોઈ રહ્યા છો એક રિયાલિટી ચેક કરવા જઈ રહ્યા છીએ તમે ક્યાં જઈ રહ્યા છો હું અત્યારે અંજારથી આવું છું અને રોજ મોરબી અપડાઉન કરું છું જે દસ ના સિક્કાની વાત છે ટિકિટ લીધી માંગી તમે શું કીધું તમને મેં અત્યારે ટિકિટ માગી છે તો એને મને એવું કીધું કે ત્રણ બે એક બે સિક્કા સુધી હું લઈશ બાકી વધારે નહીં લઉં સિક્કા ચોક્કસ થી જે વાત કરવા જઈએ એસટી ની

એમાં 10 ના સિક્કા અમે તો લઈ લઈએ છીએ પણ પાછા પેસેન્જર ના આપીએ છીએ તો પેસેન્જર કહે કે અમારા ગામમાં ચાલતા નથી એમ કરીને એ નથી લેતા એટલે તમે પછી એ લેતા નથી તમારી પાસે પડ્યા રહે છે શું પ્રશ્ન થાય છે અમારી જોડે પડ્યા રહે પછી અમે કેસમાં જમા કરાવી દઈએ છીએ ચોક્કસથી જે પેસેન્જરો પણ પછી તેને પરત નથી લેતા જે હિસાબે આ સિક્કાઓ છે તે તેઓની પાસે જ પડ્યા રહે છે ત્યારે લઈને ક્યાંક ને ક્યાંક હાલ મુસીબતોનો સામનો થઈ રહ્યો છે પરંતુ જે આ દસના સિક્કા છે તેનો કંઈક નિરાકરણ સરકાર દ્વારા પણ લાવવું જોઈએ કેમ આ દસના સિક્કા ચાલતા નથી તેના પર પૂરું ફોકસ કરીને આનો નિર્ણય લાવવો જોઈએ અતુલ જોશી ન્યૂઝ ગુજરાતી મોરબી સૌરાષ્ટ્રમાં દસ રૂપિયાનો સિક્કા વેપારીઓ ન લેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે જામનગરમાં ન્યૂઝ એટીન ગુજરાતી રિયાલિટી ચેક કરતા દસ રૂપિયાના સિક્કા અનેક મોટી દુકાનોથી માંડી નાના ધંધા રોજગારવાળા વેપારીઓ ન સ્વીકારતા હોય તેવું કેમેરામાં કેદ થયું છે દુકાન પર આવતા નાગરિકો કહી રહ્યા છે કે દસ રૂપિયાના સિક્કા કોઈપણ વેપારીઓ નથી સ્વીકારી રહ્યા પછી તેમાં શાકભાજીવાળા હોય કે દૂધવાળા કરિયાણાવાળાના વેપારી હોય કે કોઈ પાન મસાલાનો વેપારી કોઈપણ દસ રૂપિયાના સિક્કા નથી સ્વીકાર તો બીજી તરફ વેપારીઓ કહે છે કે અમારી ઉપરના વેપારી કે બેંક અમારી પાસેથી દસ રૂપિયાના સિક્કા નથી લેતા આવો સાંભળીએ આ અંગે શું કહી રહ્યા છે જામનગરના નાગરિકો અને વેપારીઓ સૌરાષ્ટ્રમાં દસના સિક્કાને લઈને ભારે મથામણ થાય છે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો જામનગરમાં પણ હાલ જે લોકો છે તે ખાસ કરીને જે દુકાનોમાં આવતા હોય છે ત્યાં દુકાનોમાં ઘણી બધી તકલીફ પડે છે જે પ્રમાણે વેફર લેવા માટે જે બેન આવ્યા છે જોવો છો દસનો સિક્કો આપ્યો છે તો સિક્કાઓ આપવાની ના પડે છે આપણે અહીંના જે મહિલા જે આવ્યા છે તેમની સાથે જ સીધી વાત કરીશું અત્યારે શું તમે તમે શું લેવા આવ્યા છો ને શું તકલીફ પડી રહી છે

સૌરાષ્ટ્રમાં દસ રૂપિયાના સિક્કાને લઈને લોકોને ભારાભાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે જામનગરમાં પણ દસ રૂપિયાના સિક્કાને લઈને લોકોની પરેશાની વહી વધી રહી છે ત્યારે રાજકોટમાં પણ આવી જ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં દસ રૂપિયા અને વીસ રૂપિયાના સિક્કાનો કકડાટ હવે વખરતો જઈ રહ્યો છે દસ રૂપિયાના સિક્કાને લઈને હવે બેંક અને વેપારીઓ એકબીજાને ખો આપી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે વેપારીઓ કે લોકો બેંક પાસેથી સિક્કાઓ નથી લેતા તેમને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો કહ્યું કે નોટ કરતા સિક્કાનું વજન પણ પ્રમાણમાં વધારે છે માટે તેઓ નોટ વધારે લેવાનું પસંદ કરે છે અને ભૂતકાળમાં સિક્કાને લઈને ભ્રામક વાતો પણ ફેલાઈ હતી તે પણ કારણ હોય શકે બેંક પાસેથી ગ્રાહકો આ સિક્કાઓ છે એ સ્વીકારવા માટે રાજી હોતા નથી એની પાસેના ઘણા કારણો છે દાખલા તરીકે એક વજનનું પણ કારણ હોઈ શકે છે બીજું એક કારણ એ છે કે દસના સિક્કાઓ માટે આ આપેલા એક રૂમર ઉઠેલી અને એની અસર હજી પણ છે એટલે એક લોકોમાં એક જાતનું પેનિક છે કે દસના સિક્કાઓ છે એ કોઈ લેતું નથી હકીકતમાં એવી કોઈ બાબત નથી દસના સિક્કાઓ આજે પણ ચલણમાં છે જ અને સરકારે આ માટે જનજાગૃતિ માટે કાંઈક ઉપાયો કરવા જોઈએ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામ We, the people of India, pledge to strive for a cleaner and healthier world, to protect ourselves from disease, to have sustained sanitary habits, to have access to clean toilets and water for all our citizens. વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ આગામી અડતાલીસ કલાક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા સાબરકાંઠા અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ તાપી નવસારી વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદ પડ્યો કેરળના તિરુપતિમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે પાણી ભરાઈ જવાના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદની સંભાવના છે ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ કરવાના આદેશ આપ્યા છે તેમજ માછીમારોને ઉત્તર તમિલનાડુ અને દક્ષિણી આંધ્રપ્રદેશના તટ સહિત પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે તો હવામાન વિભાગ અનુસાર વરસાદની સંભાવના તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળમાં રહેલી છે અત્યારે ભારે વરસાદની સ્થિતિ છે ત્યાં અને હજુ પણ આગામી દિવસોમાં વધારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારે ઝાંસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી પૂર્વ વિદ્યાર્થી સંગઠનની શરૂઆત કરાવી સાથે જ એનસીસી પૂર્વ વિદ્યાર્થી સંગઠનના પ્રથમ સભ્ય તરીકે પોતાના નામની નોંધણી કરાવી બાદમાં તેઓને પ્રાથમિક સદસ્ય કાર્ડની પ્રતિકૃતિ પણ એનાયત કરાઈ આ સંગઠનમાં દેશભરના એનસીસીના પૂર્વ વિદ્યાર્થીઓને જોડવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ષ ઓગણીસો ચોસઠ પાસઠમાં એનસીસીમાં રત રહી ચૂક્યા છે એનસીસીમાં સેવા આપી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ એક સંગઠન તરીકે આગળ આવે અને નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે એ ઉદ્દેશ્યની સાથે આ નવી શરૂઆત કરવામાં આવી તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર વાઘ બકરી ક્યા પેચીનો ફક્ત